એક વરસાદનો પેલો છાંટો લાગે ને તમને છીકો આવવાની શરૂ થઈ જાય, આવું તમારી બોડી, આવા નબળા દુબળા. એક જરાક ઉનાળામાં બહાર ફરી આવો ને અંદર આવો ત્યાં સુધી ગરમી ગરમી થઈ જાય, શરીર લાલ ચોળ થઈ જાય. શિયાળામાં ઠંડી થાય, ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં શરદી થઈ જાય. યુ આર નોટ આયન મેન. તમારા આહારને તમારે સુધારી દેવો પડે. ક્યારેક તો તમને જોવું ને આમ ખાતા સાંજ પડે કોઈ ગલીમાંથી પસાર થવું, લો ગાર્ડનની બાજુમાં કઈ ગલી છે, હા ખાઉધરા ગલી, બધા ખાઉધરાઓ ત્યાં ભેગા, જાણે છપ્પનિયાના દુકાળમાંથી આવ્યા હોય, મા બાપે કાંઈ ખવડાવ્યું ના હોય, એવા ખાઉધરાઓ ને ખાઉધરીઓ બધી ત્યાં ભેગી થાય, સફા ચટ કરી નાખે. એ બધા ખાતા જોઉં છું ને, બધા બ્રેડ ને પાઉં ને ભાજી પાઉં ને વડા પાઉં, મને એમ લાગે કે તમારે કહી દેવું જોઈએ, અહીંયા છે ને તમારે પાટિયું મારવાનું, ધીસ ઇઝ નોટ માય સ્ટમક બટ મ્યુનિસિપલ ગટર. બાવો બેઠો જપે ને જે આવે તે ખપે. બે હાથે જવાબ દેવાનું, પાણીપુરી ભેલપુરી જવાબ દેવા. પાઉં ખાય એનું શરીર પાઉં જેવું જોઈએ, પોચું પોચું. મરદનો બચ્ચો હોય ના ચાલે. તમને કહું, આ જૈન સાધુઓ છે ને, અમારી આહાર શૈલી તમે જુઓ ને, તમે છક થઈ જશો. સૂર્ય ઉગે પછી કલાક પહેલા અમે મોઢામાં પાણીનું ટીપું નથી નાખતા. અને આવી 45-47-50 ડિગ્રી ગરમી હોય, સાંજે સૂર્ય અસ્ત થાય પછી પણ અમે મોઢામાં પાણીનું ટીપું ભયંકર તરસ લાગે તો પણ નથી પીતા. આટલો નાનો સાધુ હશે પણ સૂર્યાસ્ત થઈ જાય પછી પાણી નહીં પીવા. તમને ક્યાં સુધી પાણી નહીં, ખાવાનું રાતના કેટલા વાગ્યા સુધી બોલો તો, કેટલા વાગ્યા સુધી? બસ જ્યાં સુધી અમે જાગીએ ત્યાં સુધી ચા. તમારી ફેક્ટરી છે ને, ફેક્ટરી, હા માલિક જ્યાં સુધી ઓફિસમાં બેઠો હોય ત્યાં સુધી ફેક્ટરી ચાલુ, એમ માલિક જાગતો હોય ત્યાં સુધી ફેક્ટરી ચાલુ. હમણાં વચ્ચે બહુ સરસ જોક આવ્યો હતો કે વર્ષો પહેલા સવારના 4-4:30 થાય ને, એટલે મમ્મી એના દીકરાને ઉઠાડે, બેટા ઉઠો, પ્રભાતનો સમય થઈ ગયો છે, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, ઉઠો. હવેની મમ્મીઓ, બેટા સુવાનો ટાઈમ થઈ ગયો, હવે સુઈ જાઓ. ટાઈમ એનો એ જ હોય 3-4, કેમ કે આખી રાત તમારે વોટ્સએપના ચેટિંગ ચાલતા હોય ને, અને એમાં તમારે 1-2-3 ક્યાં વાગી જાય એની તમને ખબર ન પડે. એટલે માને ખબર હોય કે હજી મારો બેટો જાગતો લાગે, એ ઓનલાઈન હોય તમારી સાથે. તમને હસવું આવે છે, મને રડવું આવે છે. તમે જન્મ્યા ત્યારે તો તમારી માને આખી રાતની રાત તમે જગાડી છે, આટલા મોટા થયા પછી હવે તમારા મા બાપને તમારે સમયસર સુવડાવવાના હોય, એની જગ્યાએ 12-12 વાગ્યા સુધી તમે ઘરે ના આવો, અને ઘરે આવ્યા પછી રાતના 2-3 વાગ્યા સુધી સુવો નહીં ને, ત્યાં સુધી તમારી મા તમારી ચિંતામાં સૂતી નથી, એ પણ રાતોની રાત તમારી સાથે જાગે છે. રાઈટ? તમે મા બનશો ત્યારે ખબર પડશે, તમે બાપ બનશો ત્યારે ખબર પડશે કે દીકરાના મા બાપ બન્યા પછી મા બાપને પોતાના સંતાનની શું ચિંતા હોય છે. હું તમને ફ્રેશ રાખવા માટે ભલે 2-4 જોક મારી દઉં છું, પણ એ જોક માર્યા પછીના મને જે જખમ હોય છે ને, જખમ તમારી સામે ખુલ્લા કરવા છે. મારું એક બહુ ફેવરિટ પ્રવચન છે, મા બાપને ભૂલશો નહીં. મને જો તમારા હિતેશ સર પરમિશન આપે તો મારે તમારી સામે 3 કલાકનું આ પ્રવચન કરવું જ, 4 કલાક બોલું છું એક જ ટોપિક પર. આજ સુધીમાં 146 પ્રવચન કર્યા છે, 146 ટાઈમ્સ એકનું એક પ્રવચન. લોકો મને પૂછે છે કે તમને કંટાળો નથી આવતો, બોર નથી થતા તમે? હું શું કામે બોર થાવ? મેં તો ત્યાં સુધી કહ્યું, જ્યાં સુધી આ દુનિયામાં કોઈ સ્ત્રી જન્મ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી હું આ પ્રવચન કરવાનું બંધ નહીં કરું. માં જો દીકરાને જન્મ આપવામાં થાકતી નથી તો એ માને કઈ રીતે સંભાળવી, એના
દાખલા એની દલીલો સમજાવવામાં હું શું કામ પાછો પડું? મને પણ મારી માએ જન્મ આપ્યો છે, મને મોટો કરીને અહીંયા સુધી મોકલનાર કોઈ હોય તો મારી મા છે. અરે તમારામાંથી 70% છોકરા છોકરીઓ એવા હશે કે મા બાપની ઈચ્છા હશે કે બેટા તું સીએ બન. કદાચ તમારી બાપની એવી તેવડ નહીં હોય, તાકાત નહીં હોય, તો પણ એ શું કહેશે, બેટા હું પાર્ટ ટાઈમ કરીશ પણ તું સીએ થા, કારણ કે મારી ઈચ્છા છે તું સીએ થાય. હશે કે નહીં હોય? તમારા માટે તમારી મા પણ કેમ જોબ કરતી હશે? તમે દિલ દઈને જો નહીં ભણો તે વખતે તમે તમારી ખાલી માને યાદ કરો, મારા ખાતર મારી મા ઘર છોડે છે, મારી મા પોતાના સુખ છોડે છે, મારી મા ઊંઘ છોડે છે, મારી મા મારા માટે કેટલી ઘસાય છે. હું સીએ બનીશ પછી હું મારા મા બાપને શાંતિથી આરામ આપીશ, એના માટે પણ મારે દિલ દઈને ભણવું છે.